સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે. નમસ્કાર દોસ્તો, મિત્રો હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો આજે વાત કરું છું 1 ઓગસ્ટનું જેટલું પણ કરંટ અફેર્સ છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું. તો આઈ મેક શ્યોર કે તમે આ વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના ઘંટી બટનને દબાવી દો જેથી જ્યારે પણ વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમારા ફોનની ઘંટી વાગી જાય. અને આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લીજો, એકદમ ફ્રી છે, તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવો તો પ્લીઝ મિત્રો લાઇક જરૂર કરજો. તમે એક લાઇક કરશો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એની એક્ઝામ માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે અને તેની દુઆ પણ તમને મળી રહેશે મિત્રો. તો ટાઈમ વેસ્ટ ન કરતા ડાયરેક્ટ વિડીયોને સ્ટાર્ટ કરું છું મિત્રો. તો મિત્રો સૌથી પહેલાં જે પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પોન્ડિચેરી વિશ્વવિદ્યાલયના કુલપતિ કોણ બન્યું છે, તો આન્સર છે મિત્રો, જવાબ આવે છે એમ કે વેંકૈયા નાયડુ. તો આપણે બાજુમાં પિક્ચરમાં જોઈ રહ્યા છીએ આ છે વેંકૈયા નાયડુ જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે હાલના ભારતના. તો કેટલા નંબરના ઉપરાષ્ટ્રપતિ છે આ એવું પણ પૂછી શકે નંબર વાઇઝ. તો વ્યક્તિ વાઇઝ મિત્રો 13 નંબરના છે અને કાર્યકાળ આધારે 15 નંબરના. મતલબ કોઈ એક વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બન્યું હોય તો કોઈ એક વ્યક્તિ 2 વાર ઉપરાષ્ટ્રપતિ બન્યું હોય તો તેનો પણ જો વ્યક્તિ વાઇઝ ગણવામાં આવે તો 13 નંબરના રાષ્ટ્રપતિ છે અને કાર્યકાળ આધારે 15 નંબરના ઉપરાષ્ટ્રપતિ છે મિત્રો. તો આટલું વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો, જેથી ઘણીવાર પૂછાઈ શકે કે હાલના આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ જે વેંકૈયા નાયડુ છે એ કેટલા નંબરના કાર્યકાળ સંભાળી રહ્યા છે, તો 15મા નંબરનો અને વ્યક્તિ વાઇઝ કેટલામાં છે તો 13મા નંબરના. તો આ પ્રશ્નમાંથી આપણને આટલું વસ્તુ આઈડિયા આવી જાય મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં રૂસી ઓપન બેડમિન્ટન ટ્રોફી કોણે જીતી છે મિત્રો, તો સૌરભ શર્માએ જીતી છે ભારતના, જેણે રૂસી ઓપન બેડમિન્ટન ટ્રોફી તાજેતરમાં 2018માં. તો આ રૂસી છે, તો રૂસમાં આ ઓપન થયેલું છે. તો રૂસ ઉપરથી પ્રશ્ન બને કે રૂસની કેપિટલ શું છે, તો મોસ્કો તેની કેપિટલ છે મિત્રો. ત્યારબાદ હાલના પ્રેસિડન્ટ કોણ છે, મતલબ રાષ્ટ્રપતિ તેના છે, તો વ્લાદિમીર પુતિન તેના રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ પ્રશ્ન બને કે હાલના પ્રધાનમંત્રી કોણ છે આ રૂસના, તો દમેન્ત્રી મેડવેન્કર તેના હાલના પ્રધાનમંત્રી છે, મતલબ પ્રાઇમ મિનિસ્ટર છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલા પ્રશ્નમાંથી એટલું આઈડિયા હોવું જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં 100 મીટર બેક સ્ટ્રોકનો વિશ્વ રેકોર્ડ કોણે તોડ્યો છે, તો જવાબ આવે છે મિત્રો કેથલિન બેકરે, જે આપણે પિક્ચરમાં જોઈ રહ્યા છીએ આ વ્યક્તિએ 100 મીટરની બેક સ્ટ્રોક વિશ્વ રેકોર્ડ તોડ્યો છે, જે સ્વિમિંગમાં છે, જે પાછળની તરફથી દોડવાનું. દાખલા તરીકે કોઈ એક સ્વિમર દોડતો હોય, મતલબ તરતો હોય, તો સામાન્ય રીતે સીધી દિશામાં જતો હોય, પણ આને ઉલટી દિશામાંથી પાર કર્યું છે સ્વિમિંગમાં 100 મીટરની રેસ, તો એને બેકસ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યક્તિ કેથલિન બેકરે વિશ્વ રેકોર્ડ તોડ્યો છે પોતાનો 100 મીટરમાં. તો એટલું વસ્તુ તમને આ ક્વેશ્ચનમાં આઈડિયા હોય મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય હેપેટાઇટિસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યું છે, તો 28 જુલાઈના રોજ હેપેટાઇટિસ ડે મનાવવામાં આવ્યો છે મિત્રો. આપણે બાજુમાં પિક્ચરમાં જોઈ રહ્યા છીએ કે વર્લ્ડ હેપેટાઇટિસ ડે 28 જુલાઈના રોજ મનાવવામાં આવ્યો છે મિત્રો. તો આની ઉપરથી મિત્રો પ્રશ્ન બને કે આ વર્લ્ડ હેપેટાઇટિસ ડે કોણ મનાવે છે, તો WHO આવા મનાવે છે મિત્રો. તો WHO મનાવે છે, તો WHOનું ફૂલ ફોર્મ શું છે પહેલાં તો પૂછી શકે, તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ફરીથી બોલું છું મિત્રો, આ આંતરરાષ્ટ્રીય હેપેટાઇટિસ ડે એ WHO મનાવે છે અને WHOનું ફૂલ ફોર્મ શું છે, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, તો આ WHOની સ્થાપના ક્યારે થયેલી એવું પૂછી શકે મિત્રો, તો 7 એપ્રિલ 1948ના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થયેલી મિત્રો. અને આ આની ઉપરથી પણ પ્રશ્ન બને કે આ હેપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે હેપેટાઇટિસ, તો આ શરીરના કયા અંગને અસર કરે છે મિત્રો, તો લીવરને અસર કરે છે આ રોગ. તો એટલું વસ્તુ તમને આ પ્રશ્નમાંથી આઈડિયા હોવો જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મતલબ WHO મનાવે છે, ક્યાં સ્થાપના ક્યારે થઈ હતી અને તાજેતરમાં ક્યારે ઉજવવામાં આવ્યો હતો હેપેટાઇટિસ ડે, તો 28 જુલાઈના રોજ ઉજવવામાં આવ્યો હતો. તો આ પ્રશ્નમાંથી તમને એટલા આન્સર આઈડિયા હોય છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં માઉન્ટ કિલીમંજારો પર સફળતાપૂર્વક ચડનાર વ્યક્તિ કોણ, તો શિવાંગી પાઠકે આ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તો શિવાંગી પાઠક છે, તો સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે શિવાંગી પાઠક કઈ જગ્યાની છે, તો હરિયાણાની છે. તો હરિયાણા આપણે મેપમાં જોઈ લઈએ કે હરિયાણા
કઈ જગ્યાએ મિત્રો આવેલું છે? તો આ જગ્યાએ હરિયાણા મિત્રો છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન બને કે આ શિવાંગી પાઠક હરિયાણા સાથે બિલોંગ કરે છે, તો હરિયાણા કરે છે. તો હરિયાણાની કેપિટલ શું છે? તો મિત્રો, તો હરિયાણાની કેપિટલ છે ચંદીગઢ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન આવે કે ચંદીગઢના મતલબ હરિયાણાના હાલના સીએમ કોણ છે? તો મનોહરલાલ ખટ્ટર તેના સીએમ છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન આવે કે હરિયાણાના રાજ્યપાલ કોણ છે? તો કપ્તાન સિંહ સોલંકી હરિયાણાના રાજ્યપાલ છે. તો એટલું વસ્તુ તમને હરિયાણા વિશે આઈડિયા હોવી જોઈએ. અને શિવાંગી પાઠક જેણે તાજેતરમાં માઉન્ટ કિલીમંજારો મતલબ આ એક આફ્રિકામાં આવેલો માઉન્ટ એવરેસ્ટ છે જેને સર કરે છે સૌથી નાની ઉંમરે, 16 વર્ષની ઉંમરે શિવાંગી પાઠકે. હમણાં લેટેસ્ટ ન્યૂઝ છે, તમે જો ન્યૂઝ વાંચતા હશો તો તમને આ સવાલનો આન્સર તમને આઈડિયા આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન આવે છે, તાજેતરમાં રેમન્સ મેક્સેસ પુરસ્કાર 2018માં કેટલા ભારતીયોને મળ્યો છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે મિત્રો. આ પ્રશ્નમાં મતલબ કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પૂછી શકે કે રેમન મેક્સેસ પુરસ્કાર તાજેતરમાં કેટલા ભારતીયોને મળેલો છે અને કયા કયા નામ છે. તો સૌથી પહેલાં આપણે રેમન મેક્સેસ પુરસ્કાર જોઈ લઈએ. તો આ રેમન મેક્સેસ પુરસ્કાર છે, હવે આ રેમન મેક્સેસ પુરસ્કાર છે તે બે વ્યક્તિને મળેલો છે ભારતના. તો એ કયા કયા વ્યક્તિ છે? તો પહેલો વ્યક્તિ છે મિત્રો ભારત વાટવાની, ફરીથી બોલું છું મિત્રો, જેને 2018માં રેમન મેક્સેસ પુરસ્કાર મળેલો છે તેમાં પહેલો વ્યક્તિ છે ભારત વાટવાની. અને ત્યારબાદ સેકન્ડ વ્યક્તિ છે એ સોનમ વાંગચુંગ, જે 3DS પિક્ચર બનેલી છે જેની કુંછું વાંગડું, જેને એનું નામ છે સોનમ વાંગચુંગ. તેને જે આ પુરસ્કાર સામાન્ય રીતે કોઈ એક સમાજમાં અલગ પ્રકારની ક્રાંતિ લાવેલું અથવા તો શાંતિ માટે આ પુરસ્કાર આપવામાં આવે છે રેમન મેક્સેસ પુરસ્કાર. હવે પ્રશ્ન થાય કે મિત્રો આ રેમન મેક્સેસ પુરસ્કાર છે, તો આ રેમન મેક્સેસ પુરસ્કાર કોની યાદમાં આપવામાં આવે છે મિત્રો? તો આનો પ્રશ્ન આવે છે ફિલિપાઇન્સના જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા મિત્રો, તેનું નામ હતું રેમન્સ, તેના નામ પરથી આ રેમન મેક્સેસ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એવું પણ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે કે રેમન મેક્સેસ પુરસ્કાર કોની યાદમાં આપવામાં આવે છે. તો ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામે આ રેમન મેક્સેસ પુરસ્કાર આપવામાં આવે છે. તો ક્યારથી આપવામાં આવે છે? તો 1957થી આ ચાલુ થયેલું મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન આવે કે ત્યાર આ સૌ પ્રથમવાર ક્યારે આપવામાં આવ્યું આ રેમન મેક્સેસ પુરસ્કાર? તો 1958ના રોજ આ રેમન મેક્સેસ પુરસ્કાર સૌ પ્રથમવાર આપવામાં આવ્યો હતો મિત્રો. તો એટલું વસ્તુ તમને રેમન મેક્સેસ પુરસ્કાર વિશે આઈડિયા હોવી જોઈએ. અને ભારતના કયા બે વ્યક્તિ? તો ભારત વાટવાની અને બીજો વ્યક્તિ છે સોનમ વાંગચુંગ. તે બે વ્યક્તિને તાજેતરમાં રેમન મેક્સેસ પુરસ્કાર 2018 મળેલો છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, રિફર કરી લેજો, કે કોઈ પણ આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એવી શક્યતા રહેલી છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં સ્વચ્છ નીતિની જાહેરાત કયા રાજ્યએ કરી છે? તો ગુજરાતે કરી છે. તો સૌથી પહેલાં આપણે ગુજરાત વિશે જાણી લઈએ કે ગુજરાત મેપમાં કઈ જગ્યાએ છે મિત્રો. તો મેપમાં આપણે જોઈ રહ્યા છીએ તો આ જગ્યાએ ગુજરાત છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન આવે કે ગુજરાત છે તો ગુજરાતની રાજધાની શું છે? તો ગુજરાતની રાજધાની છે ગાંધીનગર. ત્યારબાદ પ્રશ્ન આવે કે ગુજરાતના સીએમ કોણ છે? તો વિજય રૂપાણી. ત્યારબાદ પ્રશ્ન આવે ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો ઓમપ્રકાશ કોહલી. ઓમપ્રકાશ કોહલી 3 છે મિત્રો. દરેક ઘણીવાર મેં વિડીયોઝમાં તમને જણાવેલું છે કે ઓમપ્રકાશ રાવત એ ચૂંટણી આયોગ સાથે સંકળાયેલા છે, ઓમપ્રકાશ સિંહ એ યુપીના ડીજીપી છે, અને ઓમપ્રકાશ કોહલી એ આપણા ગુજરાતના રાજ્યપાલ છે. તો આ ત્રણેય ઓમપ્રકાશ કોહલી વિશે આઈડિયા આવી જોયું મિત્રો. તો એટલા ક્વેશ્ચનમાંથી જે અમારા આગળના વિડીયોઝમાં મેં પ્રશ્ન પૂછેલા તેની વિશે થોડી ચર્ચા કરી લઈએ મિત્રો. તો પ્રખ્યાત સંગીતકાર બૈજુ બાવરાનું જન્મસ્થળ કયું હતું? તો ચાંપાને તેનું જન્મસ્થળ હતું. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે વેદો તરફ પાછા ફરો એવું કોણે કહેલું હતું? તો દયાનંદ સરસ્વતીએ કહેલું હતું મિત્રો. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન હતો કે ગુજરાતના કયા સ્થળે શક્તિપીઠ આવેલી છે? તો ચોટીલામાં ગુજરાત શક્તિપીઠ આવેલી છે મિત્રો. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો, તો થેન્ક યુ સો મચ મિત્રો. આવા જ રીતે એક ફીડબેક આપતા રહેજો, મને પણ વધારેમાં વધારે મોટિવેશન મળે. અને તમને જો વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ એક વિડીયોઝ લાઈક કરી દેજો, કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિને આ વિડીયોઝ પહોંચી જાય છે. કેમકે હું ડિજિટલ રાઇટ હું કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પ્રશ્નો લાવતો રહું છું, જેથી તમને જીકે પણ સારું એવું રિફર થઈ રહે અને કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ કરંટ અફેર્સ પર દેશ અને દુનિયાનું તમને સરળતાથી તમને યાદ રહી શકે તેની માટે આ વિડીયોઝ બનાવું છું. ઇઝીલી તમે ખાલી મારા 10 મિનિટનો વિડીયોઝ ખાલી જોશો, તમારે કોઈ પણ બુક્સ વાંચવાની જરૂર રહેશે નહીં. તમને એની માટે 100% ખાતરી આપું છું મિત્રો. ડેલી બેઝ પર તમે મારા 10 મિનિટ ખાલી તમે મારા વિડીયોઝને આપો, તમારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ કોઈ પણ કરંટ અફેર રિલેટેડ કોઈ પ્રશ્ન રહેશે નહીં મિત્રો. તો મિત્રો આજના પ્રશ્ન છે મિત્રો કે ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? તો તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, આમાંથી કોઈની, અને ચોથો છે વઢાનો મેળો. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે કે વઢાનો મેળો ક્યારે ભરાય છે? તો ફાગણ
પૂર્ણિમાના દિવસે, ચૈત્રી પૂર્ણિમાના દિવસે, આમાંથી કોઈની, અને કાર્તિકી પૂર્ણિમાના દિવસે. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે કે મિત્રો, ત્રણે ત્રણનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો તો વડોદરા, સુરત, જૂનાગઢ અને સુરેન્દ્રનગર. આ ત્રણેય ક્વેશ્ચનનો આન્સર તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મને મોકલો. આઈ મેક શ્યોર કે હું તમને 24 કલાકની અંદર તમને રિપ્લાય કરવાની કોશિશ કરી. મિત્રો જો વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક જરૂર કરી દીજો. તમે લાઇક કરશો તો મને વધારે વધારે મોટિવેશન મળે, હું તમારી માટે ડેલી બેઝ પર નોન સ્ટોપ હવે તો ખતરનાક વિડીયોઝ હું અપલોડ કરવાનો છું, જેથી તમને પણ વધારે વધારે એક્ટિવ થઈ જશો. તમે જો કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ તૈયારી કરતા હશો તો તમને સારી એવું ઇન્ફોર્મેશન મારી આ ચેનલ પરથી એકદમ ફ્રી મળશે. કોઈ પણ તમારે રૂપિયો ચૂકવવાની જરૂર નથી મારી ચેનલને. તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી મિત્રો, અત્યારે સબસ્ક્રાઈબ કરો, લાલ બટનને દબાવજો. નીચે તમે વિડીયો જોતા હોવ તો નીચે લાલ બટનનું ક્લિક છે, લાલ બટન પર ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવી દો. એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર નથી. અને વિડીયો પસંદ આવે તો, વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરી દીધી મિત્રો. તો આશા રાખું તમારો વિડીયો આજનો ખૂબ જ, આજનો દિવસ તમારો ખૂબ જ સરસ જાય મિત્રો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો એન્ડ સત્યમેવ જયતે. સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે.